हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? न्यू विजन स्कूल ऑनलाइन क्लास में तमारू स्वागत छे। तो आज आपणे धोरण 3 विषय अंग्रेजी यूनिट 1 लेटर्स एंड वर्ड्स। तो गया वीडियो में आपणे शू जोयुं? एबीसीडी। एबीसीडी में केटला अक्षर होय? 26। केटला होय? 26, 26। तो हवे ए 26 अक्षर में अमुक स्वर होय अने अमुक व्यंजन होय। शुं होय? स्वर अने व्यंजन। तो आपणे स्वर कोने कहेशुं अने व्यंजन कोने कहेशुं, आजे आपणे ए शीखवानुं छे। स्वर छे ने अंग्रेजीमां वोवेल्स कहेवाय। शुं कहेवाय? वोवेल्स। वोवेल्स एटले स्वर अने कॉन्सोनेंट्स एटले व्यंजन। वोवेल्स एंड कॉन्सोनेंट्स। तो एबीसीडीमां जे 26 अक्षर आवे એમાંથી 5 અક્ષર, 26માંથી 5 અક્ષરને આપણે સ્વર કહેશું। શું કહેશું? સ્વર, વોવેલ્સ। અને બાકીના 26માંથી આપણે 5 કાઢીએ એટલે બાકી કેટલા વધે? 21। તો એ 21 અક્ષર છે એને આપણે વ્યંજન કહેશું। એબીસીડીમાં 26 અક્ષર હોય ટોટલ, એમાંથી શું આવે? 5 સ્વર અને 21 વ્યંજન। ટોટલ કેટલા થવા જોઈ? 26। તો આજે આપણે વિડીયોમાં એ શીખવાનું છે કે કોને સ્વર કહેવાય અને કોને વ્યંજન કહેવાય। સ્વર અને વ્યંજન એ બંને ભેગા થઈ અને શું બને? સ્પેલિંગ। અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેલિંગ। ગુજરાતીમાં શબ્દ, કે સ્વર અને વ્યંજન ભેગા થઈ અને જે બને એને શું કહેવાય? શબ્દ। અંગ્રેજીમાં આપણે એને શું કહીએ? સ્પેલિંગ। તો જો આમાં આપણને એબીસીડી આપેલી છે કે A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z। શું છે આપણી સામે? એબીસીડી। એબીસીડીના કેટલા અક્ષર છે? 26। હવે તમે સરખી રીતે જોશો ને તો તમને ખબર પડશે કે 5 જે અક્ષર છે એ મોટા બોક્સમાં છે, રેડ કલરના મોટા બોક્સની અંદર 5 અક્ષર છે અને થોડાક મોટા છે, થોડીક મોટી સાઇઝના છે। બોક્સ પણ મોટું છે અને અક્ષર પણ મોટા છે। જો આપણને દેખાય છે, દેખાય છે કયા કયા છે 5 શબ્દ? તો કે પહેલો એ, બીજો ઈ, ત્રીજો આઈ, ચોથો ઓ અને પાંચમો યુ। એ, ઈ, આઈ, ઓ અને યુ। તો આને આપણે શું કહેશું? સ્વર। શું કહેશું આને આપણે? સ્વર। જો એ, ઈ, આઈ, ઓ અને યુ પહેલાં કેપિટલ લેટરમાં છે, નીચે સ્મોલ લેટરમાં છે। શું છે આને? કે શું કહેવાય? સ્વર, વોવેલ્સ। વોવેલ્સમાં આવડે તો કાંઈ નહીં, તમારે યાદ રાખવાનું કે અંગ્રેજીમાં તમને એમ કે સ્વર કોને કહેવાય એટલે તમારા મગજમાં શું આવવું જોઈએ? એ, ઈ, આઈ, ઓ અને યુ। સમજાઈ ગયું? જો આમાંથી ને આપણને એ સેપરેટ કરીને આપેલા હતા, એ, ઈ, આઈ, ઓ અને યુ। તો હવે બાકીના કયા શબ્દ વધ્યા એને આપણે શું કહેશું? વ્યંજન। બાકી કેટલા વધ્યા? 21। બાકીના જે 21 વધ્યા એને આપણે શું કહેશું? વ્યંજન। જો કયા કયા વધ્યા? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ। તો આને આપણે શું કહેશું? વ્યંજન। શું કહેશું? વ્યંજન। જુઓ ઉપર શું લખેલું છે? કોન્સોનેન્ટ્સ। કોન્સોનેન્ટ્સ એટલે શું કહેવાય? વ્યંજન। જે આપણને 5 હાઇલાઇટ કરેલા હતા, મતલબ કે જે આપણને મોટા બોક્સમાં આપેલા હતા સ્વર, એ આમાંથી નીકળી ગયા। હવે આ શું છે? વ્યંજન। કેટલા હોય? 21। ગણો જોઈ તમે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21। તો આને આપણે શું કહેશું? વ્યંજન। સમજ પડી ગઈ? એબીસીડીમાં કેટલા અક્ષર હોય?
26 26 માં 5 ને આપણે શું કહેવાનું સ્વર એ ઈ આઈ ઓ અને યુ બીજા જે વૈધા એને આપણે શું કહેશું વ્યંજન સમજાય છે હવે જો આપણે જે આઇડલ બુકમાં આપ્યું છે ત્યાં જઈએ અંગ્રેજીમાં 26 લેટર્સ એટલે કે 26 મૂળાક્ષરો છે તેમાં એ ઈ આઈ ઓ અને યુ વોવેલ્સ એટલે કે સ્વર છે જ્યારે બાકી બધા કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન છે જો આપણને સ્વર ઉપર આપ્યા છે એ ઈ આઈ ઓ યુ અને આપણે શું કહેશું સ્વર નીચે આપણને આપ્યા છે વ્યંજન બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ જે સ્વર છે એ કાઢી નાખવાના બાકીના જે 21 મૂળાક્ષર વધે એને આપણે શું કહેશું વ્યંજન હવે નીચે આપણને શું કહે છે કે નીચે અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે તેમાંથી વોવેલ્સ એટલે કે સ્વરને ઓળખી તેના ગોળમાં લાલ રંગ અને કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજનને ઓળખી તેના ગોળમાં પીળો રંગ પૂરો હવે તમારામાં સ્વર ગોતવાનો છે જો એકાઈ રહ્યો ઈ દેખાય છે પછી અહીંયા એ દેખાણો અહીંયા યુ અહીંયા આઈ અહીંયા ઓ સમજાઈ ગયું જે સ્વર છે એના ફરતે તમારે શું કરવાનું છે લાલ રંગ પૂરવાનો છે પૂરી નાખશો ને બધા અને જે આપણે મેં તમને જેમાં લીટી કરી દીધી એ બધામાં કેવો રંગ પૂરવાનો લાલ કેમ તો કે સ્વર છે એટલે બાકી જે વૈધા એ બધામાં કેવો રંગ પૂરવાનો પીળો બીજા જે ગોળ વૈધા એમાં તમારે તમારે તમારી રીતે પીળો રંગ પૂરવાનો છે આજના હોમવર્કમાં આટલું તમારે કરી નાખવાનું કે લાલ રંગ સ્વરમાં અને પીળો રંગ એ વ્યંજનમાં હવે આપણને અહીંયા અમુક સ્પેલિંગ આપ્યા છે જે સ્વર અને વ્યંજન એ મૂળાક્ષરો ભેગા થઈ અને શું બને સ્પેલિંગ આપણે એને શું કહીએ શબ્દ ગુજરાતીમાં આપણે શું કહીએ શબ્દ ચાલો હવે જોઈએ આ કોન્સોનન્ટ્સ અને વોવેલ્સ મળીને કેવી રીતે સ્પેલિંગ બને છે સ્પેલિંગ છે તમારે પાકા કરી નાખવાના છે જો અહીંયા કયો સ્વર છે એ કયો સ્વર છે એ તો એ ઉપરથી કયો સ્પેલિંગ બેનો બેટ બી એ ટી બેટ બેટ એટલે બેટ બીજો સ્પેલિંગ બેનો ડેમ ડેમ એટલે બંધ ત્યાર પછી કયો સ્પેલિંગ બેનો હેટ એચ એ ટી હેટ એટલે મોટી ટોપી ત્યાર પછી મેન મેન એટલે માણસ હવે જુઓ એ બધામાં વચ્ચે વચ્ચે એ આવ્યો શું આવ્યું વચ્ચે વચ્ચે એ દેખાય છે આપણો જે સ્વર છે ક્યાં આવ્યો વચ્ચે બી એ ટી ડી એ એમ એચ એ ટી અને એમ એ એન આવ્યો ને આપણો સ્વર વચ્ચે બધે સ્વર છે અને આજુબાજુમાં છે એને શું કહેવાય વ્યંજન વચ્ચે આવ્યો સ્વર બાકી બે બાજુ વ્યંજન હવે કયો સ્વર આવ્યો ઈ એ પછી ઈ તો શું સ્પેલિંગ છે પેન પી ઈ એન
પેન એટલે પેન. ડેન, ડી ઈ એન, ડેન એટલે ગુફા. ત્યાર પછી નેટ, એન ઈ ટી, નેટ એટલે જાળી. ત્યાર પછી હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી. તો અહીંયા આપણો સ્વર કયો આવ્યો? ઈ. જો બધા સ્પેલિંગ ધ્યાનથી જો, એચ ઈ એન, ડી ઈ એન, એન ઈ ટી, એચ ઈ એન, બધામાં ક્યાં આવ્યું? વચ્ચે સ્વર આવ્યો, બંને બાજુ વ્યંજન આવ્યા. હવે કયો સ્વર આવ્યો? આઈ, એ પછી ઈ પછી આઈ. ફિગ, એફ આઈ જી, ફિગ એટલે અંજીર. ત્યાર પછી પીગ, પી આઈ જી, પીગ એટલે ડુક્કર. ત્યાર પછી બીન, બી આઈ એન, બીન એટલે ટોપલી. ત્યાર પછી પીન, પી આઈ એન, પીન એટલે ટાંકણી. જો બધા શબ્દ ધ્યાનથી, એફ આઈ જી, પી આઈ જી, બી આઈ એન, પી આઈ એન, બધામાં ક્યાં આવ્યો સ્વર? વચ્ચે, બંને બાજુ શું છે? વ્યંજન. હવે ત્યાર પછી શું આવ્યું સ્વર? ઓ, એ પછી ઈ પછી આઈ અને હવે ઓ. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. એલ ઓ જી, લોગ એટલે લાકડાનો ટુકડો. ત્યાર પછી હોટ, એચ ઓ ટી, હોટ એટલે ગરમ. ત્યાર પછી પોટ, પી ઓ ટી, પોટ એટલે શું થાય? માટલું. હવે બધા શબ્દો ધ્યાનથી જુઓ, ક્યાં ક્યાં સ્વર આવ્યો છે? ડી ઓ જી, એલ ઓ જી, એચ ઓ ટી, પી ઓ ટી, બધાય વચ્ચે સ્વર અને બંને બાજુ વ્યંજન આવ્યા. હવે છેલ્લો સ્વર યુ, એ પછી ઈ પછી આઈ પછી ઓ અને હવે યુ. બી યુ જી, બગ એટલે માકડ. બન, બી યુ એન, બન એટલે બન. એસ યુ એન, સન એટલે સૂર્ય. એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી. તો જો આમાં ક્યાં સ્વર આવ્યો? બી યુ જી, બી યુ એન, એસ યુ એન, એચ યુ ટી. પહેલા વચ્ચે સ્વર આવ્યો, પછી બંને બાજુ શું આવ્યા? વ્યંજન. સમજાય છે? હવે આજે આપણે શું જોયું? કે સ્વર જોયા, વ્યંજન જોયા, સ્વર અને વ્યંજનથી બનતા શબ્દ જોયા. પણ આ શબ્દ કેવા છે? કે સાદા સાદા, સાદા સાદા શબ્દ છે. એવું ન હોય કે વચ્ચે સ્વર હોય, બંને બાજુ વ્યંજન આવે, એવું કંઈ ના હોય. ત્રણ અક્ષરનો સ્પેલિંગ હોય એવું પણ ના હોય. સ્પેલિંગ ઘણો બધો મોટો હોઈ શકે અને ગમે ત્યાં સ્વર અને ગમે ત્યાં વ્યંજન આવી શકે. પણ સ્વર અને વ્યંજન બંને મળી અને સ્પેલિંગ બને. સમજાય છે? સ્વર અને વ્યંજન બંને મળી અને સ્પેલિંગ બને. હવે આજના હોમવર્કમાં તમારે અહીંયા જે છે કલર પૂરવાનો, સ્વરમાં લાલ કલર, વ્યંજનમાં પીળો કલર, એ પૂરી નાખવાનો છે. પ્લસમાં આજે આપણે જે આ સ્પેલિંગ જોયા, 20, કેટલા સ્પેલિંગ છે? 20. તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. સમજાઈ ગયું હોમવર્ક? આઈડિયલ બુક પેજ નંબર 5, જ્યાં તમારે કલર પૂરવાનો, અને પેજ નંબર 6, એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના અને પાકા કરવાના છે. આજ માટે આટલો રાખીએ. થેન્ક યુ.